हाय फ्रेंड्स, હું પ્રવીણ હડિયા ઇન્કન વિદ્યાપીઠ YouTube ચેનલ માં આપનું હાર્દિક સ્વાગત કરું છું। આજે ચેપ્ટર 8 ના લેક્ચર 3 માં આપનું હાર્દિક સ્વાગત છે। હવે આજે આપણે પહેલા ઇન્ડેક્સ ના પ્રશ્ન વિશે જે છે એ થોડી માહિતી મેળવી લઈ પછી નેક્સ્ટ જે છે એ નવો ટોપિક નો અભ્યાસ કરીશું। તો પહેલા પ્રશ્ન ઇન્ડેક્સ નો આપણે અહીંયા જે છે એ આપેલો છે। પહેલો પ્રશ્ન કે ડીએનએ ની પ્રતિકૃતિ નું પ્રજનન માં મહત્વ છે તો શું છે। तो पहला प्रश्न नो आंसर जे छे पहला प्रश्न नो आंसर तो पहला प्रश्न नो आंसर मा पहला तो डीएनए नी जे प्रतिकृति थाय ई प्रजनन नी एक मूलभूत जे छे ई घटना छे। डीएनए नी जे प्रजनन नी प्रतिकृति थाय ई एक छे प्रजनन नी मूलभूत घटना के डीएनए नी एक डीएनए माथी પોતાના જેવું બીજા ડીએનએ નું જે નકલ બન્યું અથવા તો બ્લુપ્રિન્ટ બન્યું એને નામ આપણે આપ્યું પ્રતિકૃતિ અને એનું પ્રજનનમાં શું જે છે મહત્વ છે। તો પહેલું મહત્વ છે દાખલા તરીકે એનો જવાબ આવશે પહેલા તો જવાબ જે છે અહીંયા ટૂંકમાં લખું છું। પિતૃ સજીવ માંથી આનુવંશિક લક્ષણો વહન એટલે પિતૃમાંથી આનુવંશિક લક્ષણોનું સંતતિમાં વહન। ત્યાર પછી બીજો જે છે બીજો કઈ રીતે તો કે ભિન્નતાનું સર્જન એનું સર્જન તો કે ભિન્નતા નિર્માણ ભિન્નતા પણ સજીવો માટે જે છે ખૂબ જરૂરી છે કારણ કે ઉદ્ભિદ વિકાસ માટે પણ ભિન્નતા જે છે ખૂબ એટલે ખૂબ જરૂરી છે। જો ભિન્નતા ન થાય તો ઉદ્ભિદ વિકાસ ન થાય ઉદ્ભિદ વિકાસ ન થાય તો નવી જાતિનું નિર્માણ ન થાય અથવા તો ભિન્નતા ન જોવા મળે તો શું જોવા મળે। તો આપણે ઉદાહરણ લઈએ કે દાખલા તરીકે કોઈ પણ એક વસવાટ જે છે એમાં કોઈ પણ સજીવ વસવાટ કરતા હોય દાખલા તરીકે આપણે સમશીતોષ્ણ પાણી લઈ તો ઠંડા પાણીમાં રહેતા બેક્ટેરિયા જે છે એ ઠંડા પાણીમાં જ પોતાનો વસવાટ કરે છે અને ત્યાર પછી કોઈ પણ કારણોસર પાણી જે છે એનું ટેમ્પરેચર વધી જાય એટલે કે ગરમ થઈ જાય તો એમાં રહેલા બેક્ટેરિયા જે છે એ મૃત્યુ પામે પરંતુ બધા બેક્ટેરિયા મૃત્યુ પામતા નથી। એનું મુખ્ય એમ કારણ છે તો કે અમુક બેક્ટેરિયામાં જે છે એ ગરમ પાણી સાથેની અથવા તો ગરમ પાણી સાથે અનુકૂલન થવાની ક્ષમતા છે એટલે એમાં ભિન્નતા રહેલી છે। બીજા બેક્ટેરિયા જે મરી ગયા એની કરતાં બેક્ટેરિયામાં કંઈક અલગ જોવા મળે છે એટલે એનું છે ભિન્નતા જોવા મળે છે। બધા એક જ જાતિના સજીવો પણ એનામાં થોડા ઘણા અંશે ભિન્નતા હોય તો પ્રતિરોધકતા દર્શાવે છે એટલે પહેલું આપણે જોયું પિતૃ સજીવમાંથી આનુવંશિક લક્ષણો જે છે વારસામાં વહન કઈ રીતે તો આપણે જોઈ ખાલી સમજાવવા માટે જે છે અહીંયા લખું છું। પિતૃ સજીવ એમાંથી શુક્રકોષ એટલે એમાં હોય ડીએનએ પછી માતા હોય તો એનું પણ જે છે ડીએનએ હવે આ ડીએનએ જેવી જ નકલ જે છે બનાવવાની પદ્ધતિને હું નામ આપ્યું તો આપણે એ પદ્ધતિઓ તમારે ભણવામાં આવતી નથી। આપણે ટૂંકમાં યાદ રાખીએ કે બધી રાસાયણિક પ્રક્રિયાઓ છે રાસાયણિક પ્રક્રિયાઓ થઈ અને એક ડીએનએ ની એના જેવી જ જે છે એ બ્લુપ્રિન્ટ તૈયાર કરવામાં આવે છે એટલે મુખ્ય જે છે પિતૃમાં જેટલા પણ લક્ષણો હતા એ ડીએનએ લઈને એમાં ગયું તો તે બાળક એટલે કે સંતતિ સંતતિમાં લક્ષણોનું થયું વહન થયું। ત્યાર પછી તો કે આ જ્યારે આ પ્રતિકૃતિ બનતી છે પ્રતિકૃતિ થતી છે ડીએનએ ની ત્યારે કઈ પ્રક્રિયાઓ થતી છે રાસાયણિક પ્રક્રિયા અને હવે રાસાયણિક પ્રક્રિયા તમે જુદા જુદા માધ્યમમાં કરો તો થોડા ઘણા અંશે 0.5 જે છે એ ફેર રહી જાય દાખલા તરીકે એકના એક માધ્યમમાં તમે એકની એક રાસાયણિક પ્રક્રિયા બીજી વાર કરો તો પહેલું જે રીડિંગ આવ્યું એની કરતાં બીજું રીડિંગ થોડા ઘણા અંશે જે છે એ સેમજીસ એમાં જે છે એ જોવા મળે છે એટલે આમાં જે પ્રતિકૃતિ બનશે કોના ઉપર ડિપેન્ડ રાખશે વાતાવરણ ઉપર એટલે થોડા ઘણા અંશે ડીએનએમાં જે છે એ રહી જાય ખામી બનવામાં જે છે એ રહી જાય મતલબ ડીએનએ જે છે પિતૃ ડીએનએ કરતાં થોડા ઘણા અંશે જે છે એ જુદું પડે અને એના કારણે જે છે એ ડીએનએ પિતૃનું સોરી સંતતિનું જુદું પડે તો પ્રોટીન પણ કેવા થાય નિર્માણ
જુદા છે, પ્રોટીન પણ નિર્માણ જુદા થાય તો એના બંધારણ અને જે ધાર્મિક ક્રિયાઓ પણ જે છે એ કેવી પડે, અલગ પડે. એટલે બીજાનો જવાબ પણ ભિન્નતાના નિર્માણ માટે પણ જે છે એ ખૂબ જરૂરી છે. એટલે યાદ રાખજો કે બંધારણમાં ફેરફાર પડશે એટલે શરીરનું બંધારણ જે છે એ મોટા ભાગે એટલો બધો ફેરફાર નહીં, ખાલી 0.5 જે છે એ જોવા મળશે. ત્યાર પછી બીજો પ્રશ્ન આપણને અહીં આપેલો છે કે સજીવોમાં ભિન્નતા જાતિઓ માટે લાભદાયક છે પરંતુ વ્યક્તિગત નહીં. એટલે જાતિઓ માટે લાભદાયક છે પરંતુ વ્યક્તિગત જે છે એ ભિન્નતા લાભદાયક નથી. એનું ટૂંકમાં તમને કારણ કહી દઉં છું કે જાતિઓ માટે ભિન્નતા કેમ લાભદાયક છે. તો કોઈ પણ એક જાતિ હોય, આપણે ઉદાહરણ જોઈને કહીએ કે જાતિ એક છે કોઈ પણ, પેલા તો ભિન્નતા જાતિઓ માટે કેમ ઉપયોગી છે, ભિન્નતા જાતિ માટે લાભદાયક પરંતુ વ્યક્તિગત નહીં. હવે જો વ્યક્તિગત કેમ નથી અને જાતિમાં કેમ લાભદાયક છે, તો આપણે જેમ જાતિમાં જે છે એ ભિન્નતાઓ જોવા મળે છે એના કારણે એમ થાય તો કે ઉદ્વિકાસ, અને ઉદ્વિકાસના કારણે શું થાય તો કે નવી જાતિ શું થાય, નિર્માણ. એટલે જાતિઓ માટે શું થઈ, લાભદાયક થઈ. ત્યાર પછી વ્યક્તિગત રીતે કેમ નહીં, તો એક વ્યક્તિમાં જે છે એ ભિન્નતા આવવાથી પોતાની વ્યક્તિ જે વ્યક્તિમાં ભિન્નતા આવી એના માટે લાભદાયક નથી, પણ એની આગલી પેઢીમાં એના જાતિના નિર્માણ માટે જે છે એ લાભદાયક છે. કારણ કે શું રહેશે, ગુણ વિકાસ રહેશે. એટલે આ પ્રશ્નનો પણ જે છે એ આપણને જવાબ મળી ગયો. ત્યાર પછી ઘણી ટેક્સ્ટબુકમાં જે છે એ પ્રવૃત્તિ આપેલી છે. કઈ કઈ પ્રવૃત્તિ? ખાસ કરીને પ્રવૃત્તિના પ્રશ્નો જે છે એ પ્રશ્નો તમારે બધા જે છે યાદ રાખવાના છે. એ પ્રશ્નોના આન્સર જે છે એ આન્સર બધા યાદ રાખવાના છે. કારણ કે એ કાં તો એમસીક્યુ, ખાલી જગ્યા અથવા તો એસક્યુ, એક માર્કમાં જે છે એ બોર્ડમાં પૂછાય છે. કેટલા માર્કમાં? એક માર્કમાં જે છે એ બોર્ડમાં પૂછાય છે. એટલે ખાસ જે છે યાદ રાખવાની છે પ્રવૃત્તિ, બધી ટેક્સ્ટબુકમાં જે છે એ પ્રિન્ટ કરી લેજો. એટલે એમાં હિસ્ટ્રીની પ્રવૃત્તિ આપેલી છે, પછી એક કુશીય કુક, બહુ કુશીય કુકને લગ તારવીને જે છે એના પ્રશ્નો આપેલા છે. ત્યાર પછી આપણે મેન ટોપિક ઉપર જે છે આવી જઈ. ત્યાર પછી આપણે ભણવાનું છે પ્રજનન. હવે મેન જે છે ચેપ્ટર શરૂ થાય છે પ્રજનન. પ્રજનન એટલે આપણને ખબર છે કે એક જાતિમાંથી, સોરી, એક સજીવ પોતાના જેવો બીજો સજીવ નિર્માણ કરવાની જે ક્ષમતા ધરાવે છે ને એ ક્રિયાને પણ આપણે નામ આપીએ છીએ પ્રજનન. એક જ જેવો પોતાના જેવો બીજો સજીવ નિર્માણ કરવાની પ્રક્રિયા એને શું કહેવાય, પ્રજનન. પ્રજનનના મુખ્ય જે છે કેટલા પ્રકાર છે, તો કે પ્રજનનના મુખ્ય જે છે બે પ્રકાર છે. આમ તો ત્રણ પ્રકાર છે, પણ વાનસ્પતિક પ્રજનન પણ એક પ્રકારનું ઓલિંગી પ્રજનન જ છે. એટલા માટે મુખ્ય બે જ છે, પણ આપણે અહીંયા ટેક્સ્ટબુક પ્રમાણે જે છે એ ત્રણ. કે પહેલું પ્રજનન તો કે વાનસ્પતિક પ્રજનન, પહેલું પ્રજનન વાનસ્પતિક પ્રજનન. શેમાં જોવા મળે તો કે માત્ર વનસ્પતિ. આ પ્રજનન એના દ્વારા થાય, તો યાદ રાખવાનું છે મૂળ પ્રકાંડ કે પર્ણના ભાગો દ્વારા થતું પ્રજનન. ત્યાર પછી બીજું જે છે એ પ્રજનન આપણને આપેલું છે. બીજું શું પ્રજનન છે, તો બીજું પ્રજનન જે આપેલું છે એ પ્રજનન છે અલિંગી પ્રજનન. અલિંગી પ્રજનનમાં તો કે માત્ર એક જ સજીવ જે છે એ ભાગ ભજવતો છે, એક જ સજીવમાંથી બીજા એના જેવા જ પોતાના જેવા સજીવનું નિર્માણ. એટલે યાદ રાખવાનું છે એક જ સજીવમાંથી
સજીવ થાય છે નિર્માણ, એક જ સજીવ માંથી નવા સજીવ નું નિર્માણ, અથવા તો આ પ્રજનન જે છે જન્યુના નિર્માણ વગર થતું પ્રજનન. તો યાદ રાખજો, જન્યુના નિર્માણ વગર થતું જે પ્રજનન શું છે? અલિંગી પ્રજનન. ત્યાર પછી ત્રીજો પ્રકાર લિંગી પ્રજનન. ખૂબ અગત્યનું જે છે, આમાંથી લિંગી પ્રજનનમાંથી ઘણા બધા જે છે એ પ્રશ્નો પૂછાય છે. એક લિંગી પ્રજનનમાં તેમાં ક્યાં સજીવમાં જોવા મળે? તો મોટા ભાગે અલિંગી પ્રજનન જે છે એમાં એમાં તો કે બેક્ટેરિયા પ્રજીવો, પછી અમુક દરિયાઈ પ્રાણીઓ જેવા કે હાઇડ્રા, એ બધા પ્રાણીઓ, અમુક લીલ હાઇડ્રા, એટલે આ બધા સજીવો જે છે એમાં શું પ્રજનન જોવા મળે? અલિંગી પ્રજનન. મોટા ભાગના એક કોષીય સજીવોમાં જે છે અલિંગી પ્રજનન જોવા મળે, પરંતુ એવું જરૂરી નથી માત્ર એક જ કોષીમાં અલિંગી પ્રજનન પદ્ધતિ જોવા મળે, બહુકોષી સજીવોમાં પણ જે છે એ જોવા મળે છે. હવે લિંગી પ્રજનન પદ્ધતિ જન્યુના નિર્માણ દ્વારા થતું પ્રજનન, જન્યુના નિર્માણ દ્વારા થતું પ્રજનન એટલે કે આમાં જે છે એ નર જન્યુ અને માદા જન્યુ ની જે છે એનું પડે જરૂર પડે, એટલે કે આ જે છે આમાં બે સજીવો જે છે એ મહત્વનો ભાગ ભજવતા હોય. લિંગી પ્રજનન જે છે એમાં એમાં જોવા મળે છે તો પ્રાણીઓ જે જટિલ જે છે એમાં પણ જોવા મળે છે, અને સપુષ્પીય વનસ્પતિમાં પણ જે છે એ લિંગી પ્રજનન જોવા મળે છે. એટલે આપણે ડિટેલમાં જે છે એનો અભ્યાસ કરવાનો છે. એટલે આપણે પહેલા વાત કરી અલિંગી પ્રજનન, પહેલા જે છે આપણે વાત એની કરવાની છે અલિંગી પ્રજનન. તો અલિંગી પ્રજનનમાં ખાસ યાદ રાખજો કે એક જ સજીવોમાંથી નિર્માણ નવા સજીવનું થાય તો એને નામ આપ્યું અલિંગી પ્રજનન. અલિંગી પ્રજનનમાં પણ જે છે એ કેટલાક પ્રકારો જે છે એ કેટલીક અલગ અલગ રીતે જે છે એ જોવા મળે છે, તો એ પહેલા આપણે ચર્ચા કરી લઈએ. હવે પહેલું અલિંગી પ્રજનન, પહેલું જે જોવાનું છે તો કે અલિંગી પ્રજનન. અલિંગી પ્રજનનની પદ્ધતિના પ્રકારો, તો પહેલો જ પ્રકાર આવશે ભાજન. અલિંગી પ્રજનન પદ્ધતિનો પહેલો પ્રકાર જે ભાજન જે છે એ સૌથી સરળ અલિંગી પ્રજનન પદ્ધતિનો પ્રકાર છે. ત્યાર પછી આવશે તો કે અવખંડન, કલિકા સર્જન, પુનઃસર્જન, બીજાણુ સર્જન અને વાનસ્પતિક પ્રજનન પણ જે છે એ અલિંગી પ્રજનનમાં જ જે છે એ આવે છે, પણ વાનસ્પતિક પ્રજનન આપણે અલગથી જે છે એનો અભ્યાસ કરશું. એટલે યાદ રાખજો કઈ કઈ રીતે જે છે એ જોવા મળે છે, તો કઈ કે પહેલો પ્રકાર જે છે ભાજન, અવખંડન, કલિકા સર્જન, પુનઃસર્જન અને બીજાણુ સર્જન, આ બધાના જે છે ટૂંકમાં મતલબ છે અને ખાસ એમાં ઉદાહરણો જે છે યાદ રાખવાના છે. ભાજન જે છે, ભાજન એક પ્રકારનું જે શું છે વિભાજન, બે પ્રકારે જે છે એ વિભાજન જોવા મળે.
બે પ્રકારે વિભાજન જે છે જોવા મળે, એક વિભાજન જે છે દ્વિભાજન અથવા દ્વિવિભાજન અને બહુભાજન અથવા બહુવિભાજન, બે રીતે જે છે જોવા મળે. બાકી બધા જે છે એ જોવાનું છે કે એમાં કલિકા સર્જન, એમાં એમાં પુંજ સર્જન ક્યાં ક્યાં સજીવો અને એમાં જોવા મળે એનું જે છે યાદ રાખવાનું છે. આપણે પહેલા જે છે ચર્ચા કરી લઈ, પહેલા જે આપણે ચર્ચા કરી ભાજન, તો ભાજન કોને કહેવાય? તો યાદ રાખવાનું છે કે જે કોષ વિભાજનની આખી જે પ્રક્રિયા થાય છે એક ભાજનની જ પ્રક્રિયા છે. એટલે ભાજન માત્ર પહેલા તો ક્યાં સજીવોમાં જોવા મળે એ ખાસ યાદ રાખજો. ભાજન માત્ર એ કોષીય સજીવોમાં જ જોવા મળે છે. ભાજન માત્ર એમાં જોવા મળે એક કોષીય સજીવો, જે માત્ર એક જ કોષના બનેલા હોય એવા સજીવો. હવે ભાજન કોને કહેવાય? તો એક કોષીય સજીવો કોષ વિભાજન દ્વારા નવા સજીવનું નિર્માણ કરે છે. એ કોષ વિભાજનની આ પ્રજનન ક્રિયાને ભાજન કહે છે. તો ભાજનની જે સી વ્યાખ્યા આપણે યાદ રાખવાની છે, એક કોષીય સજીવો વિભાજનની પદ્ધતિ દ્વારા પ્રજનન કરે છે, આ ક્રિયાને કહે છે ભાજન કહે છે. કહેવાય ભાજન. યાદ રાખજો એક કોષીય સજીવોમાં જોવા મળે અને વિભાજનની પ્રક્રિયા દ્વારા જે પ્રજનન કરે છે એક કોષીય સજીવો, એક કોષીય સજીવોમાં વિભાજનની પદ્ધતિ દ્વારા જે શું થાય છે પ્રજનન, એને નામ આપ્યું ભાજન. ભાજન ક્યાં ક્યાં? તો કે માત્ર એક કોષીય સજીવો મોટા ભાગના જીવાણુ અને પ્રજીવો, મોટાભાગના જીવાણુ અને પ્રજીવોમાં જે છે એ ભાજન દ્વારા જે છે એ પ્રજનન જોવા મળે. તો આપણે જોઈએ આગળ ભાજન દ્વારા. હવે ભાજનના કેટલા પ્રકાર છે? મુખ્ય બે પ્રકાર. એટલે ભાજનના મુખ્ય જે છે બે પ્રકાર, ભાજનના બે પ્રકાર. ક્યાં ક્યાં બે પ્રકાર? તો બે પ્રકાર. પહેલો પ્રકાર છે દ્વિભાજન, દ્વિભાજન અને બહુભાજન. આનો ટૂંકમાં તમને પહેલા અહીંયા મતલબ જે છે હું કહી દઉં, દ્વિભાજનનો મતલબ અને બહુભાજનનો મતલબ. તો દ્વિભાજનનો મતલબ એવો થશે એક કોષીય સજીવ માત્ર એક, એમાંથી બે બાળ સજીવનું નિર્માણ, એને હું નામ આપણે આપ્યું દ્વિભાજન. આ કયો તબક્કો છે? તો કે આ તબક્કો જે છે એ દ્વિભાજન તબક્કો છે. યાદ રાખજો દ્વિભાજન. દ્વિભાજનનો મતલબ શું થાય? તો કઈ કે એક જ ઓછી સજીવ ને એક જ સજીવમાંથી એક જ સમયે એક સાથે બે પાળ સજીવોના નિર્માણ જે થાય છે એને નામ આપ્યું દ્વિભાજન. ક્યાં ક્યાં સજીવોમાં જોવા મળે એ આપણે પછી ચર્ચા એની કરશું. ત્યાર પછી આપેલું છે બહુભાજન. બહુભાજનમાં નો મતલબ જે છે એનો પણ સાવ સરળ મતલબ છે. બહુભાજનનો શું મતલબ થાય? તો કે એમાં પણ સેમ
एक कोशीय सजीव, एक कोशीय सजीव मात्र एक, હવે માત્ર એક સજીવ માંથી એક જ સમયે ઘણા બધા સજીવોનું નિર્માણ, એટલે એ તબક્કાને નામ આપણે આપી બહુભાજન. એ તબક્કાને શું નામ આપ્યું? બહુભાજન. કે એક જ સમયે એક સજીવ માંથી ઘણા બધા સજીવોનું નિર્માણ, એ તબક્કાને આપણે નામ આપ્યું બહુભાજન. તો હવે આપણને ક્લિયર થઈ ગયું કે દ્વિભાજન અને બહુભાજન શું છે. ભાજન જે છે, ભાજન તબક્કો જે છે એ અલિંગી પ્રજનન પદ્ધતિનો સૌથી સરળ તબક્કો છે. એટલે યાદ રાખજો, ભાજન અલિંગી પ્રજનન પદ્ધતિ નો સૌથી સરળ તબક્કો છે. ભાજન સૌથી કેવો તબક્કો છે? સરળ. એટલે પૂછાય પ્રશ્નમાં કે અલિંગી પ્રજનનનો સૌથી સરળ તબક્કો કયો છે? તો ભાજન. ભાજનમાં કેટલા પ્રકાર? બે, દ્વિભાજન બહુભાજન. દ્વિભાજન કોને કહેવાય? એક કોષીય સજીવમાંથી એક જ માત્ર સજીવ હોય એમાંથી બે સજીવનું નિર્માણ, એને કહેવાય દ્વિભાજન. અને એવી જ રીતે ઘણા બધા સજીવનું નિર્માણ, એને કહેવાય બહુભાજન. હવે દ્વિભાજન અને બહુભાજનમાં આપણે ઉદાહરણ ખાસ કરીને પેલા જોઈ લઈએ, પછી જે છે આગળ ડિટેલમાં જે છે એનો અભ્યાસ કરશું. તો પહેલું જે છે આપણે પહેલો પ્રકાર જોઈ દ્વિભાજન. પહેલો કયો પ્રકાર છે? દ્વિભાજન. દ્વિભાજનમાં જે છે એના ઉદાહરણો જે છે અમીબા, લેસ માનિયા, પેરામિશિયમ, આ એના દ્વિભાજનમાં જે છે એ આ સજીવો જોવા મળે. આ સજીવો શું છે? તો કે આ છે પ્રજીવો. શું છે? પ્રજીવો. કેવા પ્રજીવો? એક કોષી પ્રજીવો. કેવા છે? એક કોષી સજીવ અથવા પ્રજીવો જે છે એ પ્રોટિસ્ટા સૃષ્ટિના સજીવો છે. ત્યાર પછી બહુભાજન ના ઉદાહરણ જોઈ. બહુભાજનમાં અમીબા કોમન આવશે, બંનેમાં અમીબામાં બહુભાજન નહીં જોવા મળે અને દ્વિભાજન જે છે એ જોવા મળે. પછી છે પ્લાઝ, પ્લાઝમોડિયમ અને પ્લાઝમોડિયમ, આ બંને પણ શું છે? તો કે આ બંને પણ એ કોષીય શું છે? પ્રજીવો છે. એક કોષીય પ્રજીવો છે. એમાં યુક્ત તબક્કો જોવા મળે બહુભાજન. હવે ત્યાર પછી આપણે નેક્સ્ટ આગળ અભ્યાસ કરી પહેલો ટોપિક કયો છે? તો કે દ્વિભાજનો. પહેલો જે છે એ જોવાનો છે દ્વિભાજન. દ્વિભાજનનો મતલબ શું થશે? આગળ જોયું એમ ઘણા જીવાણુ અને પ્રજીવો કોષ વિભાજન દ્વારા બે સરખા ભાગોમાં વિભાજિત અથવા વિભાજન પામે છે. ઘણા એક કોષીય સજીવો જેવા કે જીવાણુ અને પ્રજીવો વિભાજન દ્વારા નવા બે
તે સજીવોનું નિર્માણ કરે છે તેને કહેવાય દ્વિભાજન કહે છે અને દ્વિભાજન કહેવાય કે એક જ સમયે એક પછી સજીવો જે છે એમાંથી ક્યાં જીવાણુ કે પ્રજીવો એમાંથી બે સજીવોનું થાય નિર્માણ થયું એને શું નામ આપણે આપ્યું દ્વિભાજન હવે આપણે વાત કરી દ્વિભાજન માટે દ્વિભાજન જે છે એ બે રીતે જે છે જોવા મળે છે એક સમતલ રીતે અને એક અસમતલ રીતે તો અહીંયા હું લખું છું દ્વિભાજન બે રીતે થાય કઈ કઈ બે રીત તો કે પહેલી રીત જે છે સમતલ સમતલ રીત સમતલ રીત એટલે તો કે કાં તો ઊભું વિભાજન થાય અને કાં તો જે છે આડું વિભાજન થશે ઊભું અને આડું વિભાજન ઊભું વિભાજન અને આડું વિભાજન કઈ કઈ તો એનો પ્રકાર આવશે સમતલ સમતલ રીતે દ્વિભાજન ને બીજું છે અસમતલ રીતે દ્વિભાજન સમતલ રીતેમાં બે પ્રકાર પડે પાછા તમારે જે આપ્યા નથી આયામ અને અનુપ્રસ્થ કેવું આયામ અને અનુપ્રસ્થ આયામમાં તો કે જે સજીવનું ઊભું એટલે કે ઊભું વિભાજન થતું હોય એને નામ આપ્યું આયામ જે સજીવનું ઊભું વિભાજન થતું હોય જે સજીવનું આડું વિભાજન થતું હોય એને નામ આપ્યું અનુપ્રસ્થ એટલે આમાં આપણે જોયું અસમતલ રીતે એટલે સમતલમાં હોતું નથી કઈ નક્કી ન હોય કઈ રીતે થાય સમતલમાં થતું નથી વિભાજન સમતલમાં જે છે એ થતું નથી એમાં ક્યાં સજીવ ઉદાહરણ આવશે તો અમીબા અમીબામાં નક્કી હોય નહીં ક્યાં સમતલમાં જોવા મળે દાખલા તરીકે આ અમીબાની જે છે આકૃતિ આપેલી છે એમાં કાં તો આવી રીતે બે ભાગ થાય અને કાં તો ઉભાય બે ભાગ થાય કાં તો આવી રીતે થાય બે ભાગ એટલે મતલબમાં આમાં બે ભાગમાં જે છે એ સજીવનું થાય નિર્માણ થાય એટલે આ સમતલમાં હોતું નથી એટલે આ કેવું છે અસમતલ રીતે જે છે એ વિભાજન જોવા મળે પણ સમતલ રીતે તો કે સમતલ રીતે આપણે આગળ બે જે છે ઉદાહરણ લીધા ક્યાં ક્યાં ઉદાહરણ છે તો બે ઉદાહરણ લીધા પેરા મેગ્નેશિયમ અને લેશમાનિયા એમાં લેશમાનિયા જે છે એના દ્વારા જે રોગ થાય છે એ રોગનું નામ છે કાલાઝર કેવું નામ છે કાલાઝર અથવા અઝર એટલે યાદ રાખજો લેશમાનિયા પ્રજીવ દ્વારા કયો રોગ થાય તો કાલાઝર જે છે એ આમાં કેવી રીતે થાય સમતલ રીતે એમાં લેશમાનિયા જે છે એમાં ઊભું વિભાજન થાય એમાં લેશમાનિયામાં ઊભું વિભાજન થાય એટલે કેવું વિભાજન કહેવાય આયામ વિભાજન એમાં કેવું વિભાજન થાય તો કે આમાં જે છે એ આડું વિભાજન થાય એટલે એને નામ આપ્યું અનુપ્રસ્થ વિભાજન એટલે આમાં મતલબમાં જોવા કેવી રીતે મળે તો કે સમતલ રીતે ક્યાં ક્યાં સજી ઉમા જે છે એ જોવા મળે તો કેવી રીતે વિભાજન થાય ટેક્સ્ટબુકમાં આપણને આકૃતિ જે છે એ આપેલી જ છે અહીંયા હું છે એ ટૂંકમાં જે છે એ આકૃતિ દર્શાવી દઉં પેલા આપણે જોઈ અમીબા અમીબા જે છે એમાં આપણે જોયું કે ભાઈ સમતલ રીતે જે છે એ વિભાજન જોવા મળતું નથી અમીબામાં જે છે એ સમતલ રીતે વિભાજન જોવા મળતું નથી
ઉદાહરણ પેલું અમીબા. હવે અમીબા કઈ રીતે જે છે એ વિભાજન પામે, તો પેલા કયો તબક્કો અમીબા શું છે? ઓકે, એ કોષીય છે, સજીવ છે. કેવું સજીવ છે? એ કોષીય સજીવ છે. હું પ્રજીવ એક કોષીય સજીવ તો છે, પણ એમાં આવે પ્રજીવ જે જીવાણુમાં આવતું નથી. હવે કઈ રીતે થાય? તો કે પેલા આપણે અહીંયા અમીબાની જે છે એ અહીંયા હું આકૃતિ જે છે એ દોરું છું. એની આકૃતિ છે તો કે અમીબા આ વચ્ચે જે આપેલું છે એવું છે, તો કે કોષ કેન્દ્ર. હવે કોષ કેન્દ્ર શું થાય? કોષ કેન્દ્ર લંબાઈ, કોષ કેન્દ્ર લંબાઈ અને એમાંથી બે કોષ કેન્દ્ર શું થાય? નિર્માણ. એટલે એક જ અમીબા જે છે, હવે એમાં કેટલા કોષ કેન્દ્ર થઈ ગયા? બે કોષ કેન્દ્રનું નિર્માણ. પછી કોષ કેવા ડંબેલ આકારનો બને અને એમાંથી અસમતોલ રીતે બંને ભાગ જે છે એ ઉપડે, જુદા પડે, એટલે બંનેમાં એક એક કોષ કેન્દ્ર વિભાજિત થઈ ગયું. આ બે બાળ અમીબા નાને નામ આપણે આપ્યું દ્વિભાજન, જો અસમતલ રીતે જે છે એ જોવા મળે. ત્યારે નેક્સ્ટ આપણે જો એ વાત કરી બીજા ઉદાહરણની, સમતલ રીતે જેમાં જોવા મળે છે એ બીજું કયું છે? ઓકે, લેશમાનિયા, જે શું છે? તો કે એક પ્રકારનું જે છે કાલા રોગકારક, જેના દ્વારા કાલા હાજર નામનો જે છે એ શું થાય છે? રોગ થાય છે. કોના દ્વારા? લેશમાનિયા દ્વારા. લેશમાનિયા જે છે એક પ્રકારનું શું છે? તો યાદ રાખજો, એ પણ શું છે? પ્રજીવ છે, એક કોષીય પ્રજીવ. હવે લેશમાનિયામાં અલિંગી પ્રજનન, એમાં પણ શું? દ્વિભાજન, ભાજનનો પ્રકાર ને એમાં પણ દ્વિભાજન. કયા રીતે જોવા મળે? તો કે યાદ રાખજો, સમતલ રીતે, સમતલમાં પણ બે રીત હતી. કઈ કઈ? આયામ ને અનુપ્રસ્થમાં. કયું જોવા મળે? આયામ. આયામ એટલે કઈ રીતે? તો આપણે અહીંયા ટૂંકમાં જે છે આકૃતિ જે છે લેશમાનિયાની આકૃતિ જે છે જોઉં છું. લેશમાનિયામાં જે છે એક આવી સાબુક જેવી જે છે એ રચના જોવા મળે. પહેલા શું થાય? તો કે પહેલા જે છે એક કોષ કેન્દ્ર અંતર છે, તો પેલા કોષ કેન્દ્ર લંબા છે એ દરમિયાન પેલા સાબુક બે નું નિર્માણ થાય, એકમાંથી બે સાબુક નું થાય નિર્માણ થાય. કોષ કેન્દ્ર જે છે એ શું થશે? લંબા છે. કોષ કેન્દ્ર જે છે એ શું? લંબાણું. હવે એમ શું થાય? તો કે કોષ કેન્દ્ર બે ભાગમાં વિભાજિત થાય, સાથે સાથે જે છે એ કોષ રસ પણ જે છે એ બે ભાગમાં થઈ જાય, વિભાજિત થઈ જાય. કેવું રીતે છું? સમતલ. એટલે યાદ રાખજો, બે બાળ લેશમાનિયા છું નિર્માણ, એટલે આ એક પ્રકારનું હશે, દ્વિભાજન હશે. હવે નેક્સ્ટ આપણે જોઈએ ભાજનનો બીજો પ્રકાર. ભાજનનો બીજો પ્રકાર કયો છે? બહુભાજન. બહુભાજન પણ એમાં જોવા મળે, એક કોષીય સજીવ. કેવા સજીવો? તો કે એક કોષીય સજીવો. એક કોષીય સજીવોમાં આપણે ઉદાહરણ જે છે ક્યાં ક્યાં સજીવોમાં જોવા મળે? તો કે અમીબા અને પ્લાઝ્મોડિયમ.
આ સજીવોમાં જે છે એ બહુભાજનની રીતે જે છે અલિંગી બંધન થાય છે. બહુભાજનનો મતલબ પહેલા યાદ રાખજો, એક જ સજીવમાં એક કોષી એક જ સજીવમાં એક જ સમયે ઘણા બધા બાળ કોષનું અથવા તો સજીવનું કરે છે નિર્માણ. આ તબક્કો જે છે એને નામ આપણે આપી બહુભાજન. કેવું નામ આપી? બહુભાજન. ઉદાહરણ જોઈ કઈ રીતે થાય તો આપણે ઉદાહરણ જોઈ પ્લાઝ્મોડિયમ. પ્લાઝ્મોડિયમની જે છે એ રચના આવી અર્થે જે છે એક જાડુ કોષનું નિર્માણ કરે, કોષ કેન્દ્ર એનું થાય અર્થે કોષનું નિર્માણ કર્યું. આ જે છે એ ફરતે સખત આવરણનું નિર્માણ કરે, જે પ્રતિકૂળ પરિસ્થિતિ સોરી જે કોઈ પણ પરિસ્થિતિ સામે જે છે એ રક્ષણ મેળવવા કાર્યરત હોય. હવે શું થાય તો કે પ્લાઝ્મોડિયમ જે છે એની અંદર પહેલા કોષ કેન્દ્ર વિભાજન પામે, એટલે કે કોષ કેન્દ્ર એક હતું એમાંથી વિભાજન પામીને આવા ઘણા બધા બાળ કોષ કેન્દ્રનું શું છે નિર્માણ થાય છે. એટલે આ ઘણા બધા બાળ કોષ કેન્દ્ર બની ગયા પર તેનું નિર્માણ હતું કોષ્ઠનું નિર્માણ. આવું થાય ત્યાર પછી આ બાળકોષ કેન્દ્ર જે હતા એની ફરતે થોડી થોડી માત્રામાં કોષ રસ વિતરાય, કોષ રસ અને નવા અંદર પ્લાઝ્મોડિયમનું થાય નિર્માણ થાય. પ્રતિકૂળ પરિસ્થિતિમાં આ કોષ્ઠ જે છે એ તૂટે, કોષ્ઠ તૂટે એટલે એમાંથી ઘણા બધા એક જ સમયે નિર્માણ આને હું નામ આપણે આપ્યું બહુભાજન. યાદ રાખજો પ્લાઝ્મોડિયમ દ્વારા જે રોગ થાય છે એ જો છે મેલેરિયા તાવ. કયો તાવ છે? મેલેરિયા. પ્લાઝ્મોડિયમ શું છે? એક પ્રકારનું આ બંને જે છે એ શું છે? પ્રજીવો. કેવા પ્રજીવો? એક કોષી પ્રજીવ. એટલે આજે આપણે એટલું રાખી નેક્સ્ટ આગળના લેક્ચરમાં જે છે એ અભ્યાસ કરશું. આવા જઈ વસ્તુ.